જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધવ શાળામાં તમારું સ્વાગત છે. કેમ છે બાળ મિત્રો? બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત. તો બધાય બાળ મિત્રોએ ધોરણ 2 નું ગણિત પાઠ્યપુસ્તક ખોલવાનું છે, તેમાં પેજ નંબર 47. તો બધાય બાળ મિત્રોએ પાન નંબર 47 ખોલો. તો ખોલ્યું તેમાં આપણે પ્રકરણ 7 જગ અને મગ તે આજે આપણે શીખવાનું છે. શું લખેલું છે? લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. બાળમિત્રો, અહીંયા લખેલું છે તમારે જોઈએ લીંબુ શરબત બનાવવું હોય તો શું જોઈએ? તો અડધું લીંબુ, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી. જો બાળમિત્રો, અહીંયા આપણે બતાવેલું છે તે કેવી રીતે બનાવવું. તો બાળમિત્રો, શું કરવાનું હોય? તો પહેલાં 1 પ્યાલો પાણી લેવાનું હોય. આ જો લીધું છે ને અહીંયા 1 પ્યાલો પાણી, પછી એમાં 1 ચમચી 1 ચપટી મીઠું નાખવાનું છે, પછી 1 ચમચી ખાંડ અને લીંબુ, અડધું લીંબુ નાખીએ એટલે શરબત બની જાય. હવે નીચે એમ કીધું છે કે અનુમાન કરો અને પછી શોધી કાઢો અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે. બાળમિત્રો, અડધું લીંબુ હોય તો કેટલા ટીપા પાણીનો રસ મળે? તો 15. તો લખો બાળમિત્રો અહીંયા 15 ટીપા. અડધા લીંબુમાંથી 15 ટીપા આપણને રસ મળે. તો નીચે લખેલું છે કે આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે? તો અડધામાંથી 15 મળે તો આખામાંથી કેટલા મળે? 30. તો લખો અહીંયા 30. ત્યાર પછી નીચે શું કીધું છે કે કેટલા ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય છે? તો કેટલા લીંબુના ટીપા જોઈએ બાળમિત્રો? તો 15. 15 ટીપા હોય એટલે 1 ચમચી ભરાઈ જાય. લખ્યું તમારા લીંબુ શરબતનો આનંદ માણો. બાળમિત્રો, તમારે ઘરે લીંબુ શરબત આવી રીતે બનાવવાનું છે એટલે તમને પણ લીંબુ શરબત બનાવતા આવડી જાય. હવે બાળમિત્રો, આપણે પેજ નંબર 48 ખોલવાનું છે. તો ખોલો. તો બાળમિત્રો બધાય ખોલ્યું. શું કીધું છે અહીંયા કે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ? તો બાળમિત્રો, આપણે 1 ગ્લાસ બનાવો તો શરબત, તો કેટલું લીંબુ આપણે અડધું નાખતા હતા ને, તો હવે 6 ગ્લાસ બનાવાય તો કેટલું લીંબુ જોઈએ? તો 3 લીંબુ જોઈએ. તો લખો ત્યાં 3. તમે કેટલી ચમચી ખાંડ લેશો? 6 ગ્લાસ બનાવવું છે તો કેટલી ચમચી? તો 1 ગ્લાસમાં આપણે 1 ચમચી નાખીને, તો 6 ગ્લાસ બનાવવું છે તો કેટલી ચમચી જોશે? 6 ગ્લાસ. તો અહીંયા લખો 6 ચમચી. લખ્યું ત્યાર પછી નીચે શું કીધું છે? ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી. ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે. કોના ગામમાં? ચૈત્રા છે તેના ગામમાં મેળો ભરાયો છે. ચૈત્રા, નાજીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે. તેઓ 1 ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે. બાળમિત્રો, એના ગામમાં મેળો ભરાણો છે એટલે એણે 1 ડોલ ભરીને લીંબુ શરબત બનાવવું છે. તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. જો બાળમિત્રો, અહીંયા પ્યાલા દેખાય છે તમને? 2 પ્યાલા મોટા છે ને, 1 નાનો છે અને 1 મોટો છે, તે એનો ઉપયોગ કરે છે. હવે નીચે લખેલું છે કે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું. શું કરે છે? નક્કી કરે છે કે આપણે નાનો પ્યાલો છે તેના 5 રૂપિયા રાખીશું. તો જો અહીંયા નાનો પ્યાલો દેખાય છે બાળમિત્રો તમને? જો અહીંયા નાનો પ્યાલો છે, એના કેટલા રાખવાના છે? 5 રૂપિયા. અને મોટા પ્યાલાના શું કીધું છે? 10 રૂપિયા લીંબુ શરબત બનાવવા માટે. જો અહીંયા લખેલું છે અનીશ પાસે આ જગ છે. શું છે? અનીશ પાસે જગ છે ને. તમને લાગે છે ડોલ કરતાં જગથી કે પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? બાળમિત્રો, શેનાથી ડોલમાંથી જગમાં અને પ્યાલામાં રેડવું હોય તો શેનાથી સરળ પડે? તો આપણે જગ દ્વારા સરળ પડશે. હવે બાળમિત્રો, આપણે પાના નંબર 49 પર જોવાનું છે. તો બધા બાળમિત્રો પાના નંબર 49 ઉપર જોવો. તો શું કીધું છે અહીંયા કે નાજીમે શોધ્યું કે 2 મોટા પ્યાલાથી જગ આખો ભરાય છે. નાજીમે શું શોધ્યું બાળમિત્રો?
કે બે મોટા પ્યાલા છે ને એનાથી આખો જગ ભરાઈ જાય છે શરબતનો. સબનમ એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. તો બાળમિત્રો અહીંયા નીચે લખેલું છે તેને કેટલા રૂપિયા આપવા પડશે. તો બાળમિત્રો મોટો ગ્લાસ હોય, મોટો પ્યાલો હતો ને, તો એના કેટલા રૂપિયા હતા? 10 રૂપિયા. તો બે પ્યાલા આપણે જગમાં ઉમેરતા હતા ને, તો કેટલા રૂપિયા થશે? એક ગ્લાસના 10 રૂપિયા, તો બે ગ્લાસના 20 રૂપિયા થાય ને. તો જગમાં બે પ્યાલા શરબત સમાય એટલે કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા. તો અહીંયા લખો બાળમિત્રો 20 રૂપિયા. હવે નીચે શું કીધું છે? ચિત્રાએ શોધ્યું છે કે બે નાના પ્યાલાથી મોટો પ્યાલો ભરાય છે. હવે જગમાં બે મોટા પ્યાલાથી જગ ભરાય છે. હવે નાના પ્યાલાથી મોટો પ્યાલો ભરાય છે, તો કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય છે? તો કેટલા જોઈએ બાળમિત્રો? ખબર પડી તમને? જો મોટો પ્યાલો બે નાખીએ જગમાં ત્યારે જગ ભરાય છે, તો નાના કેટલા ઉમેરવા પડે એમાં? તો 4. તો લખો બાળમિત્રો અહીંયા 4 લખો એટલે તમને ખબર પડે કે અહીંયા 4 પ્યાલા, નાના 4 પ્યાલા ઉમેરીએ ને એટલે જગ ભરાય છે. હવે નીચે એમ કીધું છે કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો બાળમિત્રો તમને ખબર પડે કે 4 નાના પ્યાલાથી આખો જગ ભરાય, તો અડધો જગ ભરવા કેટલા પ્યાલા જોઈએ? 2 પ્યાલા. તો અહીંયા આવશે 2 પ્યાલા. ત્યાર પછી આપણે નીચે જોવાનું છે. શું કીધું છે? વાસણ ભરવાની મજા. તમારો શીશો કેટલા જોઈએ? કપ દોરેલો છે, દેખાય છે તમને તમારા પાઠ્યપુસ્તકમાં? તમારો કપ શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધવાનો છે. તો બાળમિત્રો આવી રીતે આપણે કપથી આ શીશો ભરવાનો છે, તો તેમાં કેટલા કપ સમાય છે તે આપણે જોવાનું. પહેલાં અનુમાન કરવાનું છે એમનું કે કેટલા કપ નાખવાથી શીશો ભરાય. તો અનુમાન કરો તો બાળમિત્રો કેટલા થશે? બાર કપ નાખવાથી ભરાઈ જશે. ત્યાર પછી અહીંયા નીચે છે તેમાં એમ કહે છે કેટલા કપ નાખવાથી તે ભરાય? તો એમાં તો મોટો છે ને આ ઉપરનો આ શીશો છે તેના કરતાં નીચેનો શીશાને સાઇઝ મોટી છે એટલે એમાં વધારે સમાય. ત્યાર પછી નીચે છે જો આ, તો ઈ શીશી લઈને પ્રયત્ન કરો. તો કયા શીશીમાં સૌથી ઓછું પાણી સમાય? તો બાળમિત્રો તમને ખબર પડે ને કે આ 3 છે, તો પહેલાં સૌથી મોટો છે, પછી આ, તો આ શીશ છે ને તેમાં સૌથી ઓછું પાણી સમાય. કપ એમાં આપણે નાખીએ તો કેટલા કપ એમાં સમાય? સૌથી ઓછા સમાય ને. હવે બાળમિત્રો આપણે પેજ નંબર 50 પર જોવાનું છે. તો બધાય બાળમિત્રોએ પાના નંબર 50 ખોલો. તો ખોલ્યું. શું કીધું છે? સુનેનાને અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી અને એક વાટકી છે. તેઓ આ કપનું ચિત્ર આપેલું છે. જો બાળમિત્રો અહીંયા દરેક વાસણ ભર્યું. અહીંયા આ કપ છે ને તેનાથી આ બધા નીચેના વાસણો દેખાય છે તમને? બધાય વાસણો તેનાથી ભરે છે. આ જગ, પછી મગ, પ્યાલો, તપેલી ને વાટકી. તો હવે નીચે આપણને એમ કીધું છે કે અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય બાળમિત્રો? તો આપણે ઉપર દેખાય છે કપથી કયા વાસણમાં, તો આ વાટકો છે ને, વાટકી, તેમાં સૌથી ઓછું પાણી સમાય. તો અહીંયા આપણે લખવાનું છે વાટકી. તો લખો. હવે કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? તો આ ચિત્ર દેખાય છે ને તમને બધાય, તો શેમાં સૌથી વધારે સમાય? તો આ તપેલીમાં સમાય. તો અહીંયા લખવાનું છે તપેલી. લખ્યું. હવે આપણે નીચે જોવાનું છે. શું કીધું છે? હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો. બાળમિત્રો એમ કહે છે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો અને દરેક વાસણને જો આ કપનું આપેલું છે ને ચિત્ર એ વાસણથી ભરવાનું કહે છે. આ કપથી ભરો. દરેક વાસણમાં કેટલા કપ પાણી સમાય છે તે સંખ્યા લખો. પહેલાં અનુમાન કરવાનું છે અને પછી જાતે
करवानुं छे। શું કરવાનું છે, પાણી ભર કપમાં પાણી ભરી અને પછી તે વાસણમાં નાખવું, જગ ભરો અથવા તપેલી ભરો તો તેમાં કેટલા કપ સમાય તે આપણે જોવાનું છે। પહેલાં અનુમાન કરવાનું છે, પછી આપણે એમાં ભરી અને બતાવવાનું છે, એટલે આપણને ખબર પડી જાય કે આ જગમાં 10 કપ સમાણા, પછી પ્યાલામાં 5 સમાણા, એમ ખબર પડે। હવે નીચે આપણને બતાવેલું છે, શું કીધું છે કે તમે ઉપયોગમાં લીધેલું વાસણ। હવે બાળમિત્રો અહીંયા એમ કીધું છે, તમે ઉપયોગમાં લીધેલું વાસણ, વાસણ ભરવા માટે થયેલા પાણીના કપ। તો આપણે વાટકી ભરવી હતી તો કેટલા કપ પાણી જોઈએ હતા, 1 કપ, તો લખો આવી રીતે। પછી અહીંયા ગ્લાસ દોરવાનો છે, ગ્લાસ આપણે લીધો તો ગ્લાસમાં કેટલા પાણી કપ, તો 2 કપ। પછી જગ, તો જગમાં 4 કપ, તો લખો આવી રીતે બાળમિત્રો એક કોષ્ટકમાં। પછી તપેલી છે, તો તપેલીમાં કેટલા કપ, 8 કપ, તો લખો, લખ્યું હા। અને તમારે ઘરે આવા ગ્લાસમાં કપથી પાણી ભરી અને જોવાનું છે કે કેટલા કપ તેમાં સમાય છે। હવે બાળમિત્રો આપણે પેજ નંબર 51 ઉપર જોવાનું છે, તો બધાએ બાળમિત્રો પાન નંબર 51 ખોલો। તો હા, અહીંયા શું કીધું છે, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો। તો અ, તો જો અહીંયા બે ચિત્ર આપેલા છે, તો શેમાં સૌથી વધારે પાણી સમાય, તો આ ડોલ છે તેમાં સૌથી વધારે પાણી સમાય, તો એના ફરતે ગોળ કરો। ત્યાર પછી બ, તો બે ચિત્ર આપેલા, એક કપ છે અને રકાબી છે, તો શેમાં સૌથી વધારે પાણી ભરાય બાળમિત્રો, હા કપમાં, તો અહીંયા ગોળ રાઉન્ડ કરો। ત્યાર પછી નીચે એક કુંજો છે ને એક ઘડો છે, તો શેમાં સૌથી વધારે ભરાય, ઘડામાં ભરાય ને, તો કરો ગોળ રાઉન્ડ, થઈ ગયું। ત્યાર પછી નીચે, તો આમાં પણ બે ચિત્ર આપેલા છે, તો શેમાં સૌથી વધારે પાણી ભરાય, ચાલો બાળમિત્રો કરો, તો હા તો આ છે ને લોટો મોટો, એમાં સૌથી વધારે પાણી ભરાય, થઈ ગયું બાળમિત્રો। હવે આપણે પેજ નંબર 52 ઉપર જોવાનું છે, તો બધાએ બાળમિત્રોએ પાન નંબર 52 ખોલો, તો ખોલ્યું હા, શું કીધું છે, રાની અને દૂધવાળો। અનિલ દૂધવાળો છે તે રાણીના ઘરે રોજ એક સરખું દૂધ આપે છે। રાણીનું વાસણ કેવું છે બાળમિત્રો, દેખાય છે તમને, આ રાણીનું વાસણ છે। ભરવા માટે તે 3 વાર આ મગનો ઉપયોગ કરે છે। એક દિવસ રાણીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે, શું રોજે આ આપતા હતા અને આજે એણે શું આપી, આ તપેલી આપી। રોજ રાણીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જાય, પરંતુ આજે રાણીને એ જોયું કે તેનું આ વાસણ આખું ભરાયું ન હતું, તો એ શું કહે છે રાણી, અરે આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું, શું કહે છે, દૂધવાળા ભાઈએ મને ઓછું દૂધ આપ્યું। પછી શું તમે વિચારો છો કે અનિલે રાણીને ઓછું દૂધ આપ્યું છે, તેને મદદ કરો। બાળમિત્રો અહીંયા પૂછ્યું છે કે રાણીને અનિલે ઓછું દૂધ આપ્યું હશે, તો શોધો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે। તો બાળમિત્રો આપણે ઉપર કીધું ને, પણ રોજ એની માતાનું વાસણ હતું ને તે નાનું હતું, અને જેથી રાણી લેવા ગઈ ત્યારે તપેલી એની મોટી હતી, એટલે તેમાં તપેલી આખી ભરાણી નહીં, એટલે રાણીને લાગ્યું કે મને અનિલે ઓછું દૂધ આપ્યું છે। ત્યાર પછી એમ કીધું છે, શોધો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે, તો બાળમિત્રો આપણે લખવાનું છે 1 લીટર, તો લખો અહીંયા 1 લીટર। ત્યાર પછી નીચે શું કીધું છે, તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણો લો, એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો, તમને શું દેખાયું, શા માટે, તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો। બાળમિત્રો એમ કહે છે, વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો, સંપૂર્ણ જગ ભરેલો છે તેનાથી વાસણ ભરવાનું કહે છે બાળમિત્રો। આજે આપણે આટલું, હવે પછીના વિડીયોમાં જોઈશું।